वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकं कलिमल प्रक्षालिकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादिकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणां धाम प्रशान्तिप्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी चरणम् श्री पंचसेवाव्रतम् श्री पंचसेवाव्रतम् श्री पंचसेवाव्रतम् बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरु देव की जय। तारीख 15 जून 2021 मंगलवार શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોયાધામ પરિવારના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। સ્વામી કેતા મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત મુક્તાનંદ સ્વામી ક્યાં છે અત્યારે? ગુરુદેવ રામાનંદ સ્વામીની સાથે। હવે આટલું બધું વિચરણ, આટલું બધું કર્યું હોય ગુરુદેવની આજ્ઞાથી, તો પછી ગુરુદેવ ના રાખે? હા, એટલે ગુરુદેવની આજ્ઞાથી ગુરુદેવ સાથે લોજથી નીકળીને આખા થઈ પીપલાણા ગયા, ત્યાં આપણે જોયું નરસિંહ મહેતા, એ પણ ગુરુદેવ રામાનસિંહના યોગથી કેવી સ્થિતિને પામ્યા હતા। પછી માણાવદરના મયારામ એ પણ ગુરુદેવ રામાનંદ સ્વામીની કૃપાથી કેવા થયા હતા આપણે જોયું કાલે, કે ગર્ભંગ થયા છતાં પણ લગ્ન ન કર્યા, એ ન કર્યા એટલે ન કર્યા, આખો નાતીલો સમાજ પાછળ પડ્યો છતાં પણ ગુરુદેવની ટેક ન મેલી, એ ન મેલી। પછી ગુરુદેવ પ્રસન્ન થઈને કહી દીધું રક્ષાબંધનના દિવસે, રક્ષા બાંધી ત્યારે, કે તમને કોઈ ઘાટ, કારણ કે ટેક હતી મયારામ ભટ્ટની એવી, નરસિંહ મહેતાની ટેક હતી એવી રામાનંદ સ્વામી પ્રત્યે, એટલે નીલકંઠ વર્ણી
રૂપે મહારાજ ત્યાં પધાર્યા. એવી રીતે ત્યાં મયારામ ભટ્ટને પણ કથાવાર્તાનું સુખ આપી ગુરુદેવ રામાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ધોરાજી આવ્યા. ધોરાજીથી ત્યાં પણ સત્સંગનું સુખ આપી ભાડેર, ભાડેરમાં પણ સત્સંગનું સુખ આપી. પછી કારિયાણી, કારિયાણીથી પછી ગોલીડા, ગોલીડાથી સરદાર. સરદારમાં ગુરુદેવ રામાનંદ સ્વામી સાથે મુક્તાનંદ સ્વામી આવ્યા અને ત્યાં આવ્યા ને સરદારમાં ત્યાં પણ સ્વામીનો સારો એવો સત્સંગ થયો. કેતા જ્યાં જ્યાં જાય ને ગુરુદેવ રામાનંદ સ્વામી આ બધા જ ગામમાં જ્યાં જ્યાં ગયા ને એ બધી જગ્યાએ મુક્તાનંદ સ્વામીને ભેગા રાખ્યા અને ભેગા એક ક્ષણ પણ જુદા રાખતા નહોતા. આ બધા જ ગામ અંતરે ગયા ને ગુરુદેવ રામાનંદ સ્વામી બધી જગ્યાએ મુક્તાનંદ સ્વામીને એક ક્ષણ પણ પળવાર છોડતા. એવા મુક્તાનંદ સ્વામીની કેતા એવી સ્વામીની ભક્તિ હતી. અને જ્યાં જ્યાં ગુરુદેવ રામાનંદ સ્વામી જાય ત્યાં ત્યાં મુક્તાનંદ સ્વામી હતા જ, પરંતુ ગુરુદેવ રામાનંદ સ્વામી કથા નહોતા કરતા. કોણ કથા કરતો? ગુરુદેવ કોને કથા કરવાનું કહેતા? મુક્તાનંદ સ્વામીને. કે હવે તો મારે કઈ, હવે તો અમે થોડા દિવસના મહેમાન આ પૃથ્વી ઉપર છીએ. જે કાર્ય કરવા માટે મને ભગવાન પુરુષોત્તમે મોકલ્યો હતો એ હવે ટૂંક સમયમાં કાર્ય સંપન્ન કરતા પૂર્ણ થવાનું છે અને ટૂંક સમય પુરુષોત્તમ નારાયણ પધારવાના છે અને મારા મુક્તાનંદના જોગે એ પછી બંને કામ કરશે. કેતા ગુરુદેવ રામાનંદ સ્વામીને હવે કે હવે મુક્તાનંદ મારા તૈયાર થઈ ગયા છે, હવે મારે કોઈ ચિંતા નથી. એટલે બધી જગ્યાએ ગામમાં જ્યાં જાય ને કથા વાર્તા થાય ને ત્યાં મુક્તાનંદ સ્વામીને કથા વાર્તા કરવા બેસાડતા. અને મુક્તાનંદ સ્વામી જ્યારે કથા વાર્તા કરવા જ્યારે બેસતા ને અને એક બાજુ ગુરુદેવ રામાનંદ સ્વામી બેઠા હોય ને બધા સંતો હોય અને વ્યાસાસને કોણ હોય? મુક્તાનંદ સ્વામી હોય ને બધા હરિભક્તો કથા વાર્તા સાંભળતા હોય. એ સ્વામીની મીઠી વાણી, દયામય વાણી, પ્રેમાળ વાણી, માયાળુ વાણી, સ્વભાવ એવો પ્રેમી અને વાણી પણ બધાને શાંત કરી દે. કહેતા આખું જીવન પ્રેમમય, એમના યુગમાં જે કોઈ આવે એ તરબતળ થઈ જાય, થઈ જાય, થઈ જાય ને ગુરુદેવમાં થઈ જતા. એ મીઠી અને મધુર વાણી હતી અને સુખકારક હતી અને દુઃખને હરનારી વાણી હતી મુક્તાનંદ સ્વામીની. અને જ્યારે મુક્તાનંદ સ્વામી કથા કરવા બેસતા ને ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામી પણ ચોધાર આંસુ રડી પડતા, શું મુક્તાનંદ કથા કરે છે ને? અને શિષ્યની કથા સાંભળીને ગુરુદેવને ચોધાર આંસુ આવે અને એ ભગવાનમાં ગરકાવ થઈ જાય. એ સ્વામી કેવા હશે? એ સ્વામી કેવા હશે? મુક્તાનંદ સ્વામી કેવા હશે? શિષ્યનું પાત્ર કેવું ભજવતા હશે? અને ગુરુદેવ રામાનંદ સ્વામી પણ કેવા એમને કર્યા હતા જ, છતાં પણ આ બ્રહ્માંડમાં જ્યારે આવે છે તો માત્ર ને માત્ર ખાલી એક લીલા, માત્ર માનુષિક લીલા, આ બ્રહ્માંડને દેખાડવા માટે, મુમુક્ષુ જનના ઉદ્ધાર માટે કેવું કરતા હોય છે. હવે આપણે આમાં જોઈએ. હવે આટલા મોટા ગુરુદેવ રામાનંદ સ્વામી હતા, રામાનંદ સ્વામી એટલે તમને તો ખ્યાલ જ છે, ઉદ્ધવનો અવતાર, એનો સમુદાય પણ હતો મોટો, બધું જ હતું. પરંતુ મુક્તાનંદ સ્વામી હજી તો આજના આવેલા જ હતા, ભૂજથી ભણીને હજી આવ્યા હતા અને ભૂજથી ભણીને તરત ગુરુદેવ રામાનંદ સ્વામી પોતાની સાથે લીધા, વિચરણમાં ગયા અને આવી રીતે કથા કરવા બેસાડી દે તે ગુરુદેવ રામાનંદ સ્વામીની દ્રષ્ટિ કેટલી મોટી હશે હે? નકર આવું ગુરુદેવ કરી શકે કોઈ? હે, પોતાએ નીચે બેસવું પડે. કેતા એ વ્યાસસનની બાજુમાં બેસવું પડે અને વ્યાસસન ઉપર પોતાના શિષ્યને બેસાડે અને ગુરુદેવ ખુરશી ઉપર કથા સાંભળતા હોય એ ગુરુદેવની કેટલી ઉદારતા કહેવાય, કેવી કહેવાય? હોય નકર? ના હોય. એ તો જે વડવાનળ જેવા સત્પુરુષ હોય ને, વડવાનળ જેવા, જેને કોઈ પ્રીતિ આ બ્રહ્માંડમાં નથી, માત્ર ને માત્ર જેને કલ્યાણની, કેતા કલ્યાણનો જ ઈશક છે કે જે કોઈ જન આવે
એનું કલ્યાણ થાય, મારા જોગમાં આવે તો પણ શું, અને મારા શિષ્યના જોગમાં આવે તો પણ શું, એ કલ્યાણના માર્ગે તો વળે છે ને. આવું જો ધ્યેય હોય ને એ વડવાનળ જેવા સત્પુરુષનું હોય છે. તો ગુરુદેવ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કથા કરવા બેસાડતા તો એ ગુરુદેવ રામાનંદ સ્વામી આટલી મોટી સ્થિતિ અને ગુરુદેવ રામાનંદ સ્વામીને આટલી મોટી ઉદારતા અને એ કઈ રીતે મુક્તાનંદ સ્વામીને જોતા હશે અને મુક્તાનંદ સ્વામીની પણ કેવી ભક્તિ કે ગુરુદેવ રામાનંદ સ્વામીની એક એક રુચિને જાણતા, એક એક અભિપ્રાયને જાણતા, એમની આજ્ઞામાં રહેતા. તો ગુરુદેવ રામાનંદ સ્વામીનું મુક્તાનંદ સ્વામી પ્રત્યે હેત અને મુક્તાનંદ સ્વામીનું ગુરુદેવ રામાનંદ સ્વામી પ્રત્યે હેત ટૂંક સમયમાં આટલું બધું થઈ ગયું શું કારણ હોય? નકર ગુરુદેવ રામાનંદ સ્વામી પહેલાં ઘણા બધા શિષ્ય હતા ને, મુક્તાનંદ સ્વામી પહેલાં તો ઘણા બધા હતા, ભાઈ રામદાસ સ્વામી હતા, ઘણા બધા હતા ને, ઘણા બધા હતા, એવું વર્ક પણ હતું ને, બધું જ હતું. અને મુક્તાનંદ સ્વામી તો હજી આવ્યા હતા અને ગુરુદેવ રામાનંદ સ્વામી રાખ્યા તરત ભુજ મોકલી દીધા અને ભુજ મોકલીને પછી પાછા તરત કથા કરવા બેસાડી દીધા. તો ટૂંક સમયમાં ગુરુદેવ રામાનંદ સ્વામીને રાજી કરી લીધા, પ્રસન્ન કરી લીધા. એનું જો કોઈ કારણ હોય ને તો મુક્તાનંદ સ્વામીની એવી અનન્ય ભક્તિ હતી, પ્રેમ લક્ષણા. અને એ પ્રેમ લક્ષણા આપણે ભક્તિ સાબિત કરવી છે પાંચ વચનામૃતના આધારે. કેટલા? પાંચ. વડતાલનું 17મું, પ્રથમનું 15મું, ગરડા પ્રથમ 61, અંત્ય 5 અને પ્રથમનું 58મું. ખ્યાલ આવ્યો? કયા કયા વચનામૃત આધારે? કે ગુરુદેવ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની એવી કઈ ભક્તિ હતી જેને કરીને ટૂંક સમયમાં ગુરુદેવનો રાજીપો પ્રાપ્ત કરી લીધો અને હૃદયમાં વસી ગયા, એ પાંચ વચનામૃત આધારે. વડતાલ 17, ફરીવાર દોહરાવું છું, પ્રથમનું 15મું, પ્રથમનું 61મું, અંત્યનું 5મું, પ્રથમનું 58મું. જો ભક્તિ ન હોય ને તો બધું જ વ્યર્થ છે, એ વાત યાદ રાખવી, બધું જ વ્યર્થ છે. હવે પહેલા આપણે લઈશું વડતાલનું 17. એમાં મહારાજ કે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું એનું જ નામ ભક્તિ છે. કોનું નામ ભક્તિ છે? ભક્તિ કોનું નામ દીધું? મારે જે ભક્તિ કોને કીધી? ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું એનું નામ ભક્તિ છે, આવું મહારાજે કીધું. હવે આપણે જોઈએ, હવે મુક્તાનંદ સ્વામી જ્યારે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીને ખબર હતી કે મને ભુજ ભણવા મોકલશે, મને મૂળુભાઈનું હળાકવા મોકલશે, મને ચિઠ્ઠી લેવા મોકલશે, મને સત્સંગ કરવા ભુજ મોકલશે, મને વિચરણમાં લઈ જશે, એવો ખ્યાલ હતો મુક્તાનંદ સ્વામીને? મુક્તાનંદ સ્વામી આવ્યા હતા, શેના માટે આવ્યા હતા ગુરુદેવ રામાનંદ સ્વામી માટે પાસે? ભગવાન મેળવવા માટે આવ્યા હતા, બ્રહ્મચર્ય વ્રતની સિદ્ધિ કરવા માટે આવ્યા હતા ને? પોતાનું લક્ષ્ય તો મુક્તાનંદ સ્વામીનું તો આ જ હતું ને, હે? એટલા માટે તો એટલા બધા ગુરુ છોડ્યા ને એમને. ગુરુનો ત્યાગ કેમ ન કર્યો? ગુરુનો ત્યાગ કેમ કર્યો? કે લક્ષ્યની પૂર્તિ નહોતી થતી એટલે. પરંતુ જેવા ગુરુદેવના દર્શન સરદારમાં ઝાપામાં થયા તરત જ સર્વે જે સંકલ્પ હતા, સર્વે જે વિચાર હતા, સર્વે જે પોતાના લક્ષ હતા, એ સર્વે લક્ષ ક્યાં સમર્પિત કરી દીધા? એમણે રામાનંદ સ્વામીમાં કરી દીધા. અને ભગવાનને પ્રસન્ન કરવા અને બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવો એટલે એક પ્રકારનો નિવૃત્તિ માર્ગ જ થયો. બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવો એટલે તો અષ્ટાંગ યોગ સાધવો પડે તમારે, તો કેટલું કરવું પડે કે ના કરવું પડે? તપ કરવું પડે, વ્રત કરવું પડે, અષ્ટાંગ યોગ સાધવો પડે, કેટલું જ કરવું પડે? નિષ્કામ વ્રત દ્રઢ કરવું હોય ત્યારે અને ભગવાનને પ્રસન્ન કરીને ભજન જ કરવું પડે ને. હવે આવીને તરત રામાનંદ સ્વામીએ શું કર્યું મુક્તાનંદ સ્વામી સાથે? રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનું જે લક્ષ્ય હતું ભગવાનને પ્રસન્ન કરવાનું અને બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવાનું, ગુરુદેવ રામાનંદ સ્વામીને બધો ખ્યાલ જ હતો, પરંતુ મુક્તાનંદ સ્વામી પણ ખ્યાલ આવી ગયો હવે અહીંયા મારું બધું જ
સંપૂર્ણ થયું તો ગુરુદેવ રામાનંદ સ્વામી કીધું ને કે જાઓ સરદારમાં જાઓ અને જેનો ત્યાગ કરીને આવ્યા છો ને એની ચિઠ્ઠી જોઈએ. કેટલું કપરું કામ કહેવાય, કહેવાય કે નહીં? આ જેની સાથે સંપૂર્ણ નાતો છોડીને આવ્યા હોય સરદારમાંથી, શામદાજી મહારાજનો પૂર્ણાહુતિ કરીને આવ્યા હોય, અને શામદાજી મહારાજને પણ થઈ ગયું હોય કે આ મારે કંઈ હવે કામના નથી, હવે મારી પાસે નહીં રહી, જ્યાંથી મેં રામાનસિંહને દર્શન થયા ત્યાંથી, અને ફરી વાર રામાનસિંહ એમની પાછે મોકલે, કેટલું કપરું કામ કહેવાય ભગત? તમે આમને છોડી દીધા હોય અને એમની પાસે તમે ચિઠ્ઠી લેવાય તો કેટલું કપરું કામ કહેવાય? હે, મળે જ નહીં ને. પેલો મોટો લેટર લખીને આપે કે આ વ્યક્તિ આ પ્રકારનો છે, આ વ્યક્તિ આ પ્રકારનો છે, એટલા અવગુણ ને એટલા દોષ ને એટલી ટીકા ટિપ્પણી અને એટલું બધું લખ્યું હોય ને, વાત જવા. પરંતુ મુક્તાનસિંહ સરદારમાં શામદાજી મહારાજ પાસેથી પણ ચિઠ્ઠી લીધી. એટલું જ નહીં, ગુરુદેવ રામાનંદ સ્વામી કીધું કે એટલું નહીં, સાંભળો, અમરાપુરથી ચિઠ્ઠી પણ લઈને આવવાની છે. ન્યા પણ એ ચિઠ્ઠી લઈને આવ્યા, એ ચિઠ્ઠી લઈને તો આવ્યા, આપી અને રાજી કર્યા, છતાં પણ કે ના ભાઈ ના, અમે તો કાંઈ પ્રસન્ન હજી થયા નથી. આ અમારા મૂળ ભાઈ છે, એનું હળ કોણાક છે, એને હમણાં ઘણા દિવસે મારી પાસે રહેવું છે ને, તે જાઓ. ક્યાં મોકલા? બંધિયામાં મૂળભાઈનું હળ આકવા. એ હળ આક્યું, દીક્ષા આપી, અને દીક્ષા આપીને તરત જ ક્યાં મોકલા ગુરુદેવ રામાનંદ સ્વામીએ? હવે આમાં ભગવાનને પ્રસન્ન કરવાની વાત અને બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવાની ક્યાં વાત ગુરુદેવ રામાનંદ સ્વામી કરી? ક્યાં કરી? કરી નહીં કરી, પરંતુ આંતરિક અદૃશ્ય રૂપે બધું જ સમાયેલું હતું એમાં. જે મુક્તાનંદ સ્વામી, જે લક્ષ્ય હતું ને, જે બે કાર્ય એમના, કે પ્રસન્ન કરવા અને બ્રહ્મચર્ય વ્રતને સિદ્ધ કરવું, એ સંપૂર્ણ સમર્પિત ક્યાં કરી દીધા હતા? ગુરુદેવના ચરણમાં પ્રથમ જ દિવસે પ્રથમ ક્ષણમાં. હવે આ જે કે ને એ જ મારું, હવે મારા કોઈ વિચાર નહીં, મારું કોઈ લક્ષ્ય નહીં, મારું કોઈ સિદ્ધ નહીં, માત્ર ને માત્ર ગુરુદેવને સિદ્ધ કરવા અને એના અર્થે હોમાય જવું ને, એ જ મોટા મોટું મારું લક્ષ અને એ જ મારી મોટા મોટી ભક્તિ. તો ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાથી સ્વામીની નિવૃત્તિનો અંગ કહેતા લક્ષ ભગવાનને પ્રસન્ન કરવાનું, બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવાનું હતું, છતાં પણ એ પોતાનો નિજ સંકલ્પ, નિજ વિચાર, નિજ લક્ષ છોડીને ગુરુદેવ રામાનંદ સ્વામીની સેવામાં જોડાયા ને, અને કીધું ને, એમ કર્યું ને, ભુજમાં ભણાવા ગયા, સત્સંગ કરાવ્યો, ચિઠ્ઠી લેવા ગયા અને આવી રીતે બધી કર્યું ને, તો પ્રવૃત્તિ માર્ગમાં જોડાય એવી શ્રેષ્ઠ ભક્તિ કોનામાં હતી? મુક્તાનંદ સ્વામીમાં હતી. નકર નિવૃત્તિ વાળાને પ્રવૃત્તિ માર્ગમાં જોડાવો ને, લોઢાના ચણા ચાવા જેવું છે, બહુ અઘરું છે. પોતાના સંકલ્પ અને પોતાના વિચારો છોડવાને, પોતાની માન્યતા, પોતાના સિદ્ધાંતો છોડવાને, એ બહુ અઘરું છે. વાલા મુક્ત બહુ એટલે બહુ અઘરું છે. આપણે મુક્તાનંદ સ્વામીના બધાય છીએ, આપણે બધા મુક્તાનંદીય પરંપરામાં આવીએ છીએ, આપણે એના તરીકે ઓળખાઈએ છીએ, આપણો લોગો ઠાકોરજી મહારાજનો છે, આપણો લોગો મુક્તાનંદીય પરંપરાનો છે, આપણો લોગો લોયાધામ પરિવારનો છે. તો આપણા આદિ ગુરુદેવ જો પોતાનો લક્ષ, પોતાનો વિચાર, પોતાનો સંકલ્પ, પોતાની માન્યતા, પોતાનો સિદ્ધાંત જો છોડી દે સદગુરુના ચરણમાં, અને આપણે ન છોડીએ તો શું કહેવાય? આપણે માત્ર ને માત્ર મારે માટે એટલું નથી કે મારા માટે વાત કે તમારા માટે વાત, આ બધા જ માટે વાત છે. મારે પણ જો હું મારો સંકલ્પ સદગુરુ આગળ ન છોડું અને સાધુ આગળ અને ભક્ત આગળ ના છોડું, મારા સદગુરુ આગળ પ્રથમ ના છોડું, તો મારું પણ એ કોઈ કામનું નથી, મારી પણ ભક્તિ એ શ્રેષ્ઠ કહેવાય નહીં, એટલું મારું પણ મુમુક્ષુપણામાં ખામી કહેવાય. જો હું એ મારી માન્યતા અને મારો સિદ્ધાંત સદગુરુ આગળ ન છોડું, તો હું પણ ભૂલ ભરેલો, ગમે એટલું ભગવું વસ્ત્ર મેં ધારણ કરેલું હોય, કે તિલક ચાંદલો ટાણેલો હોય, કે સદગુરુએ આપેલી કંઠી મને પહેરાવેલી હોય, કે જન હોય, તો પણ કેવું છે બધું મારા માટે વ્યર્થ જ છે,
વ્યર્થ છે. ભલે જગતમાં દેખાય આમ છે, આ બહુ રાજપો રાજપો, પરંતુ સદગુરુનું હૃદય તો સ્વીકારે છે ને કે આ કેટલો મારી આજ્ઞામાં છે, કેટલો પોતાનો સિદ્ધાંત છોડે છે, કેટલો પોતાની માન્યતા છોડે છે, કેટલી પોતાના વિચારો અને સંકલ્પો છોડે છે મારા ઈશ્વરે, એ તો સદગુરુને ઠાકોરજી મારા તો જાણે જ છે ને. કદાચ તમે જગતને આંધળા બનાવી શકો, પોતાની આજુબાજુને આંધળા બનાવી શકો, પોતાના આજુબાજુને અંજાવી શકો, સમાજને અંજાવી શકો, પરંતુ ઠાકોરજી મહારાજને, મુક્તાનંદ સ્વામીને, સદગુરુને તમે નહીં આંજી શકો, નહીં આંજી શકો ને, નિયાજી શકો. એ મુક્તાનંદ સ્વામીને વાત ખ્યાલ હતો કે નહીં, હું આવ્યો છું જેની પાસે તો મારી મારું સંપૂર્ણ નિજ તત્વ ઓગળવું જોઈએ. અને પ્લસ એ પણ જોવા જેવું છે, જો મુક્તાનંદ સ્વામી એવા વડવાનળ જેવા સત્પુરુષે ને ન્યા પોતાનું નિજ તત્વ ઓગાળ્યું કે નહીં, નહીતર તો બધી જગ્યાએ તો સેવા કરી રાજી કર્યા અને પોતાનું લક્ષ્ય સિદ્ધ ન થાય એવું દેખાયું તો છોડી દીધું. પરંતુ રામાનંદ સ્વામી મળ્યા ને તેને બધું જ ન્યા ઓગાળી દીધું. તો રામાનંદ સ્વામીની આજ્ઞાથી માત્ર માત્ર ગુરુદેવને પ્રસન્ન કરવા માટે પ્રવૃત્તિ માર્ગમાં જોડાય, કહેતા ભણવાને તો પ્રવૃત્તિ જ કહેવાય ને, ભુજમાં સત્સંગ કરે તો પ્રવૃત્તિ જ કહેવાય ને, ચિઠ્ઠી લેવા જોઈએ તો પ્રવૃત્તિ જ કહેવાય ને, કસોટ કહેવાય, મૂળભાઈ વાળું કે પ્રવૃત્તિ થોડી કે નિવૃત્તિ કહેવાય, છતાં પણ એ પ્રવૃત્તિમાં જોડાયા અને પ્રવૃત્તિમાં છતાં પણ એ નિવૃત્તિનું સુખ લઈ શક્યા ને, એ ગુરુદેવ રામાનંદ સ્વામીના એ ઓગળી ગયા ને મુક્તાનંદ સ્વામી, એટલા માટે એ ગુરુદેવ રામાનંદ સ્વામીમાં અચલ ભક્તિ એવી કરીને, એટલા માટે એ ગુરુદેવ રામાનંદ સ્વામી હૃદયમાં બિરાજમાન થઈ ગયા. તો પહેલા વચનામૃત 17ના આધારે આપણે જોયું. હવે છે પ્રથમનું 15મું. એમાં મહારાજ કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એટલું વચન ભૂલ્ય પણ ન કહે, વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારમાં સુરી પણ રહે. કેતા મહારાજે એમ કીધું કે જેને હૈયામાં ભગવાનની ભક્તિ દ્રઢ હોય ને, જેને માત્ર ને માત્ર ભક્તિમાં જ વૃત્તિ રહેતી હોય ને, એને કેનું શેનું લક્ષ્ય હોય, માત્ર ને માત્ર ભગવાનને અને સંતને પ્રસન્ન કરવા છે, અને એ કહે તેમ મારે કરવું છે, અને એ જ વાતનો હૃદયમાં ઈશ્વર કહેતા એ જ વાતની હિંમત હૃદયમાં હોય, અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન ભૂલે પણ નહીં કહે. હવે જોઈએ, હું એ તરફ લઈ જાઉં છું કે ગુરુદેવ રામાનંદ સ્વામી વ્યાસાસન ઉપર મુક્તાનંદ સ્વામી બેસાડ્યા ને, એનું જો મોટું કોઈ કારણ હોય ને એની તરફ લઈ જાઉં છું. આ તમને આ વાત એની તરફ જાય છે. મહારાજ કે જેને ખરેખર રાજી કરવા છે ને તે એમ ન કે મારાથી આટલું વચન મનાશે ને મારાથી આટલું નહીં મનાય, એ તો રાજી કરવા માટે ગમે તે કરવા તૈયાર થાય છે. તો સ્વામી જ્યારે સાધુ થવા આવ્યા, કહેતા ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે, આપણે જાણીએ છીએ પ્રથમવાર એવું કીધું કે હે બાપજી, હે ગુરુદેવ, તમે પાછા મને સંસારમાં ચિઠ્ઠી લેવા મોકલશો? તમે ક્યાં મને પાછા સંસારની જાળમાં નાખો છો? હું તો માત્ર તમારી પાસે આવ્યો છું રહેવા માટે. ત્યાં ગુરુદેવ શું કીધું? તો અમારી સાથે તમને અમને તમારી સાથે નહીં બને. તરત જ એમ થયું, ના, જે થાવું એ થાય, પણ આ ગુરુદેવને તો હું નહીં છોડું, હવે એના માટે મારે જે કરવું પડે ને એ કરવા તૈયાર છું, એ કરવા તૈયાર છું. તો ચિઠ્ઠી લઈને તો આવ્યા અને મૂળુભાઈનો હળ હાંકવા તો ગયા, અને મૂળુભાઈનો હળ હાંકવા ગયા અને ભણવા ગયા, ત્યાં ગુરુદેવ શું કીધું? જ્યાં સુધી અમે આજ્ઞા ન કરીએ ત્યાં સુધી તમારે આવવું નહીં, સંકલ્પ કરવો
નહીં, ભણવા જાઓ તો અમે ન કહીએ, અને ગુરુદેવ વિદ્યા ગુરુ ન કે ત્યાં સુધી આવું નહીં, તો મુક્તાનસિંહ રહ્યા કે નહીં? આ બધું એની રૂચિમાં હતું, ભણવા જવું એની રૂચિમાં હતું. મુક્તાનસિંહ એવું હતું કે મારે ભણવા જવું છે, મારે બહુ સરસ પિંગળ શાસ્ત્ર ભણવું છે, અલંકાર શાસ્ત્ર ભણવું છે, મારે ભગવાનના ભક્તની સેવા કરવી છે, મારે ગાડું ચલાવવું છે, મારે સાધુની સેવા કરવી છે, મારે આમ કરવું છે. કાંઈ હતું? ચિઠ્ઠી લેવા જઈશું શામદાજી મહારાજ પાસે, આમ કરવા જઈશ, આવું કઈ સંકલ્પ કે આવા કોઈ મનસુબા હતા? કોઈ હતા? અને આટલું ગુરુદેવ રામાનંદ સ્વામીને એવું કીધું કે ગુરુદેવ તમે બધું કહો છો સાચી વાત છે, હું આટલું તો ચિઠ્ઠી લઈને આવ્યો અને મૂળુભાઈનો હળ હકીને આવ્યો, હવે તમને ભણવા મોકલશો પાછા તમે, અને ભણવા મોકલીને પાછું તમને સત્સંગમાં નાખો, સત્સંગ પાછું તમારી સાથે, આમાં મારું લક્ષ્ય જ નથી પૂરું થતું, ભગવાનને પ્રસન્ન કરો, બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવાનું. આવું કોઈ જગ્યાએ મુક્તાનંદ સ્વામીએ ગુરુદેવ રામાનંદ સ્વામીને કીધું હોય કે મારાથી હવે નહીં થાય ગુરુદેવ, હું થાકી ગયો હવે, તમારે ક્યાંથી હું ચિઠ્ઠી લઈ આવ્યો અને તમારે ક્યાંથી હળ આપ્યું, પણ હવે ગુરુદેવ કૃપા કરો, હવે મારાથી નથી થાય એવું, આવું કોઈ જગ્યાએ કીધું એમને? કીધું? કોઈ જગ્યાએ નહીં. હવે મારથી નહીં થયું કીધું? કોઈ જગ્યાએ ના કીધું, કોઈ જગ્યાએ નહીં. એવું ન કીધું ને, એ ન કીધું, એનું જો કોઈ કારણ હોય ને તો એના હૃદયમાં ભક્તિ અનન્ય ગુરુદેવ રામાનંદ સ્વામી પ્રત્યે હતી. વડતાલનું 17 પ્રવૃત્તિ માર્ગમાં જોડાયા એનું કારણ અનન્ય ભક્તિ ગુરુદેવ રામાનંદ સ્વામીમાં હતી, એના કારણે એ જોડાયા. પછી પ્રથમનું 15મો અનન્ય ભક્તિ ગુરુદેવ રામાનંદ સ્વામીમાં હતી એટલા માટે મારાથી આ થશે ને મારામાં આ નહીં થાય એવું કદાપી બોલ્યા નહીં, કોઈ દપી ના બોલ્યા. અને અંત્યનું 5મું, અંત્યનું 5મું હું કે મહારાજ, મહારાજ કે શુક સનકાદિક જેવા જે મોટા પુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી મહાત્મ્ય સહ વર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે. મુક્તાનંદ સ્વામીના જીવનમાં આવી ભક્તિ તો હતી જ, પરંતુ જ્યારે આ લોકમાં આવીને એક માત્ર બતાવવા માટે તો આવી શ્રેષ્ઠ ભક્તિ ઉદય થઈ, એનું જો કોઈ કારણ હોય ને તો આંધળા બેરા ને મૂંગા ગુરુદેવ રામાનંદ સ્વામીમાં થઈ ગયા. ગુરુદેવ રામાનંદ સ્વામી સેવા એવી કરી, એવી કરી, એવી કરી, એમના વચનરૂપી સેવા. કઈ સેવા કરી? વચનરૂપી સેવા, મન વચનરૂપી સેવા કરી એમને, કે ગુરુદેવ રામાનંદ સ્વામીનું વચન એ મારા માટે મોટા મોટી ભક્તિ. તો ગુરુદેવ રામાનંદ સ્વામીની સેવા એમની વચનરૂપી કરી, એમના પ્રસંગો દ્વારા કરી, અને બધી જ ઉદય થઈ હોય તેનું જો કોઈ કારણ હોય તો અનન્ય ભક્તિ કોના પ્રત્યે હતી? એમને રામાનંદ સ્વામીમાં હતી. આ રામાનંદ સ્વામીમાં અનન્ય ભક્તિ હતી ને એટલા માટે આ બધું જ ઉદય એમના જીવનમાં થવા લાગ્યું હતું. અને પ્રથમનું 58મું, દિન પ્રતિદિન જેટલી કસોટી રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની કરતા ને, એ દિન પ્રતિદિન, દિન પ્રતિદિન, દિન પ્રતિદિન મુક્તાનંદ સ્વામીના હૃદયમાં ગુણ ગુણ, સદગુણ સદગુણ સદગુણ, મહિમાની બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ અને દિવ્ય બુદ્ધિ ગુરુદેવ રામાનંદ સ્વામીમાં થતી જતી હતી, થતી જતી હતી. શું ગુરુદેવ રામાનંદ સ્વામી મારી કસોટી કેતા મારું ઘડતર કરે છે ને? મને ખબર નહોતી કે હું શામદાજી મહારાજ પર ચિઠ્ઠીમાં હું સફળ થઈશ, હું ઘરે જવામાં ચિઠ્ઠી લેવામાં સફળ થઈશ, મૂળભાઈનો હળ આખવામાં સફળ થઈશ, ભણવામાં સફળ થઈશ, સત્સંગમાં સફળ થઈશ, સાધુને પ્રસંગ કરવામાં સફળ થઈશ. આ બધું જો સફળ કરનારા હોય ને તો મારા ગુરુદેવ રામાનંદ મુનિ છે, ગુરુદેવ રામાનંદ મુનિ છે, રામાનંદ મુનિ છે. અહો મારા ગુરુદેવ શું મારી પર કૃપા કરે છે, શું કૃપા કરે છે, એક પામર જેવા જીવને આ વ્યાસાસન ઉપર મને બેહાડે છે, આટલા મોટા ગુરુદેવ અને મને અહીંયા બેસાડે છે, કથા સાંભળે છે. આવી જે મહિમા બુદ્ધિ અને દિવ્ય બુદ્ધિ પ્રગટતી હતી ને સ્વામીના હૃદયમાં, કહેતા એનું જો કોઈ કારણ હોય ને એ ગુરુદેવ રામાનંદ સ્વામીમાં અનન્ય ભક્તિ. જેટલી કસોટી ગુરુદેવ રામાનંદ સ્વામીની કરતા ને તો મુક્તાનંદ સ્વામી ગુણ
કેતા રામાનુજ સ્વામી પ્રત્યે મહિમા બુદ્ધિ ગુણ બુદ્ધિ વધતી જાય ને દિવસે ને દિવસે વધતી જાય. કારણ એને અનન્ય ભક્તિ રામાનંદ સ્વામીમાં હતી. પ્રથમના 58માં કે મહારાજ કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. તો રામાનંદ સ્વામી પ્રત્યે મુક્તાન સ્વામીની દ્રષ્ટિ ગુણની દિવસે ને દિવસે વધતી જતી હતી. શું ગુરુદેવ રામાનંદ સ્વામી મારી સાથે કરાવે છે? મેં તો આવું ધાર્યું પણ નહોતું કે સત્સંગનું સુખ મને આવું આવે. આવું ધાર્યું તું મુક્તાનંદ સ્વામી, હે ભગત, ધાર્યું નહોતું. માટે આવી ભક્તિ હતી ને મુક્તાનંદ સ્વામીમાં, આવી અનન્ય ભક્તિ હતી ને એટલા માટે રામાનંદ સ્વામી બંધાઈ ગયા હતા. એ વાત જાણી રાખી. રામાનંદ સ્વામી ટૂંક સમયમાં મુક્તાનંદ સ્વામીથી કહેતા મુક્તાનંદ સ્વામી પર અતિશય પ્રસન્ન થઈ ગયા અને રાજીપો ગુરુદેવનો લઈ લીધો અને મુક્તાનંદ સ્વામીમાં એ બંધાઈ ગયા. કહેતા બંધાઈ ગયા મીન્સ કે મુક્તાનંદે મારું હૃદય જીતી લીધું છે, મુક્તાનંદે મારું સર્વસ્વ જીતી લીધું છે. મુક્તાનંદ ન હોત ને તો શું થાત ઉદ્ધવ સંપ્રદાય નું મુક્તાનંદે ખરેખર મારું મન જીતી લીધું, મુક્તાનંદે મારો આત્મા જીતી લીધું. હવે મુક્તાન વિના હું કેમનો. આવી રીતે ગુરુદેવ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની અનન્ય ભક્તિથી બંધાઈ ગયા. મુક્તાનંદ સ્વામી અનન્ય ભક્તિથી બંધાઈ ગયા. એટલા માટે વતનામૃત મહારાજ પ્રથમના 61માં કહે છે, જેની પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે છે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમ ભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. પછી છૂટવાને સમર્થ થતા નથી. જ્યારે આવી અનન્ય ભક્તિ મુક્તાનંદ સ્વામીએ એક શિષ્યના સ્વરૂપમાં, એક સેવકના સ્વરૂપમાં, એક દાસના સ્વરૂપમાં જ્યારે સમર્પણ કરીને, કોને સમર્પણ કરી? ગુરુદેવ રામાનંદ સ્વામીને. ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામી એની ભક્તિથી બંધાઈ ગયા. એનું જો કોઈ કારણ હોય ને તો મુક્તાનંદ સ્વામીએ મનુષ્ય બુદ્ધિ કહેતા મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવને એક કરી દીધું હતું. ક્યાં કરી દીધું હતું? રામાનંદ સ્વામીમાં. અને જ્યાં સુધી દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એક ન થાય ને ત્યાં સુધી ભક્તિ મુમુક્ષુ માટે કોરી માટે જ્યારે આપણે મોક્ષના માર્ગમાં ચાલીએ છીએ ને ત્યારે આપણે જોવું હૃદય સામું કે હારું મને મારા ઠાકોરજી મહારાજ પ્રત્યે, મારા સદગુરુ પ્રત્યે, મારા સંત અને ભક્ત પ્રત્યે મનુષ્ય ભાવ આખા દિવસમાં ક્યાં આવે છે? આવે જ, એ તો આવવાનો જ ને. અને એમાં તો ભેગારી તો વધારે આવે. આજે તમે આજે ઇન્ડિયામાં જતો રહો તો તમારો મહિમા બહુ થાય. હારું દાદા આમ હતા ને ભગત આમ હતા ને આમ હતા ને ભગત હતા ને ફૂલ લાવતા હતા ને ભગત હતા ને ત્યારે અમારું બહુ ધ્યાન રાખતા હતા ને ભગત હતા ત્યારે સ્પેશિયલ દોડીને આવતા હતા ને ભગત હતા ત્યારે ગમે ત્યારે અમને સીવી દેતા હતા ને ભગત હતા તો બહુ સાફ રાખતા હતા ને જ્યારે ભગત નજીક હોય ત્યારે જાઓ ને હવે સેવા તો કરે છે, હવે આટલું તો છે એનામાં, એ જોતા નથી. આટલું એને કરવું જોઈએ ને આટલું ના કરવું જોઈએ ને એમ ભેગા રહીએ ને ત્યારે દોષની દ્રષ્ટિ થાય છે અને દૂર જાય ને ત્યારે મહિમાની બુદ્ધિ થાય છે. તો એ મારા માટે એટલું પણ નુકસાનકારક છે. હું સાધુ થયો તો પણ એ મારા માટે ખોટું છે. હું જો ખોટો છું તો મારે પણ દિવસે દિવસે ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સદગુરુને રાજી કરવા માટે એ બધું જ છોડવું પડે. આપણે બધાએ દૂરનો જેટલો મહિમા છે એટલો જ નજીકનો મહિમા સમજતા દિવસે દિવસે હૃદયમાં થઈ જઈએ ને, રુચિ જાણતા થઈ જઈએ ને અને સાનુકૂળતા પ્રમાણે જેવી રીતે સેટ થતું એવી રીતે રહેતા થઈ જઈએ તો હૃદયમાં આનંદ થાય. અને વાત યાદ રાખવા જેવી છે, જે દૂર હોય અને એનો મહિમા બેઠા ગાય ને અને નજીક હોય એનો મહિમા ના ગાય ને એની પર દિવ્ય બુદ્ધિ દિવસે દિવસે ન થતી જાય ને
તો સમજી લો કે આમને દેશકાળનો સત્સંગ છે. કેવો છે? દેશકાળનો સત્સંગ છે. જેવું સ્થાન, જેવા વ્યક્તિ એ પ્રમાણે છે એવું એમને, એટલે દેશકાળનો સત્સંગ. અને જે દેશકાળના સત્સંગમાં હોય ને એ લેવાય જાય. પરંતુ જેને સત્પુરુષનો સત્સંગ અડગ નિશ્ચય હૃદયમાં દ્રઢ કરી દીધું હોય અને દ્રઢ ભક્તિ સત્પુરુષમાં કરી દીધી હોય અને ઠાકોરજી મહારાજમાં કરી દીધી હોય ને, એ તો એક જ બુદ્ધિ વર્તે. કઈ બુદ્ધિ વર્તે? આ તો જો, ગુરુદેવ રામાન સ્વામી રામાન સ્વામી, મહારાજે મહારાજ, મહારાજે મહારાજ. એ મુક્તાનંદ સ્વામીના જીવનમાં એવું હતું, મુક્તાનંદ સ્વામીના જીવનમાં એવું હતું કે અનન્ય ભક્તિ નિતરતી હતી અને દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક કરી રાખ્યો હતો. અને આવી ભક્તિ હોય ને એ જ કલ્યાણના માર્ગમાં સુખદાયક છે અને એ જ ઉત્તમમાં ઉત્તમ છે અને એ જ નિર્ભયમાં નિર્ભય વ્યક્તિ છે. એટલા માટે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, સગ્રચિનો હ્યમ લોકે પંથા ક્ષેમ કુતો ભયઃ સુશીલાઃ સાધવો યત્ર નારાયણ પરાયણઃ. કેતા કે ભક્તિ માર્ગ છે ને એ જ કલ્યાણકારી છે અને સર્વ તરફથી નિર્ભય કરનારી છે. ઉત્તમમાં ઉત્તમ જો માર્ગ હોય તો ભક્તિ છે. શું છે? ભક્તિ છે. અને જો એ ભક્તિ ન હોય ને તો કઈ નથી, કઈ નથી. ગમે એટલું કરીએ પણ જો ભક્તિ ન હોય તો બધું જ કેવું છે? વ્યર્થ છે. પ્રહલાદજી કહે છે, ન દાનમ ન તપો નિજ્યા ન શૌચમ ન વ્રતાની ચ પ્રિયતે મલયા ભક્ત્યા હરિર અન્યત વિડંબનમ. કેતા, દાન, તપ, યજ્ઞ, પવિત્રતા કે ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત કોઈ શક્તિમાં નથી. શું કહે છે ભગવાન? કેતા પ્રહલાદજી શું કહે છે કે દાન, તપ, યજ્ઞ કે પવિત્રતા કે વ્રત એ કઈ ભગવાનને પ્રસન્ન કરવાના કઈ શક્તિમાન કોઈ નથી. ભગવાનને પ્રસન્ન કરો તો આ બધા કઈ એવા કઈ શક્તિમાન નથી કે અતિશય દાન કરી દઉં કે આખા નાખા શિખરો ને શિખરો થઈ જાય મારા લઈને અને ભગવાનને સદગુરુ મારાથી પ્રસન્ન થઈ જાય અને હું અતિશય તપ કરું ને અનુષ્ઠાન કરું, મારી મેં ભક્ત ચિંતન પાઠ કરું, મારી મેં વંદુના પાઠ કરું, મારી મેં વંદુના પાઠ ને જન્મંગલના પાઠ ને ભક્ત ચિંતન પાઠ ને નિષ્કુળના પાઠ કરું અને હું યજ્ઞ કરું એટલો મોટો અને એટલો પવિત્ર ધર્મ વાળો એટલો પવિત્ર રાખું, એટલો પવિત્ર રહું અને એટલું મોટું વ્રત કરું કે એનાથી મારી ભગવાન, આ ભગવાન પ્રસન્ન કરવાનું સાધન અવશ્ય છે પરંતુ આ સાધન એવા નથી કે ભગવાન પ્રસન્ન એનાથી કે તમારે એનાથી ઓગળી જાય. અને એનો અર્થ એવો નથી કે નાસ્તિકપણે થઈને બધું છોડી દેવું, એ કરવાનું જ છે અને હોય તો જ બધું થાય, નહીતર થાય નહીં. પરંતુ કહેતા આ બધું છે એ બધાને જો સરવાળો કરે અને બધાનો જ ગુણાકાર કરે ને તો શું છે? પ્રિયતે મલયા ભક્ત્યા હરિરન્યત વિડંબનમ. ભક્તિ શું? માત્ર ને માત્ર શુદ્ધ ભક્તિથી જ પ્રસન્ન થાય છે, બાકી તો બધું જ હરિરન્યત વિડંબનમ. કહેતા બધું જ કેવું છે? નાટક છે. કેવું છે? બધું જ નાટક છે. એટલે એ વસ્તુને ગ્રહણ કોને કરી હતી? મુક્તાનંદ સ્વામી કરી હતી. અને આવી મુક્તાનંદ સ્વામી કરી હતી ને એટલા માટે રાજી ગુરુદેવ રામાનંદ સ્વામી થયા. નહીતર જો ભક્તિ ન હોય ને તો ગમે એટલું વાલા મુક્તો જ્ઞાન હોય ને, હું ગમે એટલું ન્યાયશાસ્ત્રનું જાણતો હોઉં કે ગમે એટલું વચનામૃતનું જાણતો હોઉં કે ગમે એટલી મારી ભૌતિક બુદ્ધિ હોય, ગમે એટલી મારી કેટલા આધ્યાત્મિક બુદ્ધિ હોય, પરંતુ જો મને અનન્ય ભક્તિ નથી ને સત્પુરુષ પ્રત્યેને અને ઠાકોરજી મહારાજ પ્રત્યે ને આપણા પરિવાર પ્રત્યે, તો બધું જ કેવું છે? કાચું કાચું ને કાચું. મધ્યના પાસઠમાં મહારાજ કહે કે ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મ જ્ઞાન છે ને કેતા, અને વૈરાગ્ય છે ને તે તો નકારું છે અને સદા અકલ્યાણકારી છે. હું કીધું મહારાજે? અકલ્યાણકારી કહી દીધું. માત્ર ને માત્ર બ્રહ્મ જ્ઞાન હોય ને વૈરાગ્ય હોય ને ગમે એટલો વૈરાગ હોય, જડભરજી જેટલો મોટો હોય, જડભરજી તો આપણે થવાનું થાય તો સંકલ્પ જ નહીં કરવાનું, વાત જ દૂર છે. ખાલી બોલીને જ આપણે વેતરા જેવું જ છે. જડભરજીવું કંઈ થવાની તાકાત નહીં. એનો કેટલો મોટો ત્યાગ, સુખદેવજી મહારાજનો કેટલો મોટો ત્યાગ, એનો વૈરાગ્ય કેટલો. હવે એવો વૈરાગ, આપણો વૈરાગ્ય કેવો મને કે આપણો વૈરાગ્ય કેવો, આપણો ધર્મ કેવો, આપણું જ્ઞાન કેવું, આપણી ભક્તિ કેવી,
આપણા ધર્મ પ્રત્યે, આપણા જ્ઞાન પ્રત્યે, આપણા વૈરાગ્ય પ્રત્યે, આપણી ભક્તિ પ્રત્યે દાંત આવે, આપણને આપણને હસવું આવે. આવે કે ના આવે? મને તો આવે. આપણામાં કંઈ વૈરાગ્ય છે? આપણામાં કંઈ એટલું જ્ઞાન છે? આપણે તો મોટા મોટું સુરા બાપુને શું કીધું, મહારાજ અમે તમણા, અમે તમણા, તમે અમણા, બસ. અને મુક્તાંશને પણ શું હતું ગુરુદેવ રામાનંદ સ્વામી પ્રત્યે? નહીં છોડો એટલે કહેતા, તમે અમણા અને અમે તમણા. આટલી ભક્તિ મેન છે. આ ભક્તિ જો આવી ગઈ ને તો બધું જ સરવાળો થઈ જાય, બધું જ ગુણાકાર થઈ જાય. અને આ ભક્તિ ન હોય ને અનન્ય ઠાકોરજી મહારાજ પ્રત્યે અને સત્પુરુષ પ્રત્યે, પોતાના પરિવાર કહેતા પોતાના સાધુ ને ભક્ત પ્રત્યે, તો બધું જ લુખું છે, લુખું છે. ગમે એટલી મહેનત કરતા હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, તો મહારાજ કહે અકલ્યાણકારી ને અકલ્યાણકારી છે, અકલ્યાણકારી છે. માટે મુક્તાનંદ સ્વામીને છે ને આવી અનન્ય ભક્તિ કોના પ્રત્યે હતી? રામાનંદ સ્વામી પ્રત્યે હતી. આવી ભક્તિથી પ્રસન્ન કોણ થયું? રામાનંદ સ્વામી થયા. આવી ભક્તિથી પ્રસન્ન હતા ને એટલા માટે એ વ્યાસને બેહાડાને કીધું, મુક્તાનંદ તમે કથા કરો, તમારા થકી બધાના કલ્યાણ થશે, કથા કરો, કથા કરો. હવે હવે આપણે જોઈએ કે મુક્તાનંદ સ્વામીને આવી અનન્ય ભક્તિ હતી, તો ગુરુદેવ રામાનંદ સ્વામી પ્રસન્ન થયા. તો શું કેમ ગુરુદેવ રામાનંદ સ્વામી કંઈ મુક્તાનંદ સ્વામી એટલું બધું રૂપ જોઈ ગયા કે એનાથી કંઈ પ્રસન્ન નથી? એનાથી પ્રસન્ન હતા ગુરુદેવ રામાનંદ સ્વામી? મુક્તાનંદ સ્વામી કેવા રૂપ રૂપનો અંબર હતા ને, હવે એનું રૂપ કેવું? મહારાજ ક્યારે કે તમારા અંગ ઢાંકીને વરખું? મહારાજે મુક્તાનંદ સ્વામી તમારા અંગ ઢાંકીને દેવું. કેટલા રૂપાળા હતા મુક્તાનંદ સ્વામી, અને એમાં 30 વર્ષની ભર જોવાની હોય, 31 વર્ષની ભર જોવાની હોય, અને તમારે અંગે અંગ એકદમ દિવ્ય તેજમય કાંતિમાય હોય, અને કોનું મન ના લલચાય, કોની વૃત્તિ આસક્તિ ના થાય, અને કોણ ના પડે? તો શું આટલા રૂપ રૂપના અંબાર હતા અને આટલા પ્રતિભા સંપન્ન હતા? કેતા મુક્તાનંદ સ્વામી પ્રતિભા સંપન્ન તો હતા જ નાનપણથી, જન્મતા આવે કે પ્રગટ થયા ત્યાંથી જ પ્રતિભા સંપન્ન હતા. કથા વાર્તા કરતા હતા, રામાયણની ચોપાઈ ગાતા હતા, અને બધા એમની કથા વાર્તા સાંભળીને ભગવાનના માર્ગે ચાલતા હતા. તો સ્વામીમાં એટલું હતું જ, બધું જ હતું. વિદવત્તા પણ સારી હતી સ્વામીમાં, બધું જાણતા હતા. અને પાછો શામદાજી મહારાજ પાસે રહેલા અને સોના રૂપાથી શણગારી દીધા હતા એમને, અને સોના રૂપાના ઢગલા ઢગલા થતા હતા ને, આટલો મોટો વહીવટ કરતા હતા. આટલો મોટો વહીવટ એટલે રાજાઓ પણ સ્વામીના પગે પડતા હતા, એ વાત આપણે આગળ લેવાની છે. રાજાઓ પણ મુક્તાનંદ સ્વામી પગે પડતા જ્યારે શામદાજી મહારાજના આશ્રમમાં હતા ત્યારે. અને રામાનંદ સ્વામી પ્રત્યે હું રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી અતિશય રૂપ રૂપ વાત હતા, તેનાથી રામાનંદ સિંહ પ્રસન્ન હતા. કેતા એમાં લોભાણા હતા મુક્ત રામાનંદ સ્વામી? રામાનંદ સ્વામી શું પ્રતિભા સંપન્નથી મુક્તાનંદ સ્વામીમાં લોભાણા હતા? રામાનંદ સ્વામી શું આટલો મોટો ત્યાગ કરીને આવ્યા? એટલે મુક્તાનંદ જો કેટલો મોટો ત્યાગ કર્યો, શામદાજી મહારાજનો ત્યાગ કર્યો, કેટલા મોટા સંન્યાસી મહારાજનો ત્યાગ કર્યો. આવું હતું રામાનંદ સ્વામી, એવું હતું આટલો મોટો ત્યાગ? અને એને તો મારે તો ભાઈ ગાદી તો આપવી પડે ને, મારે એની ભાઈ કથા તો કરાવી પડે ને, એને તો મારે તો વિશેષ કરવો પડે, એવું હતું રામાનંદ સ્વામીને? રામાનંદ સ્વામી એવું હતું કે બહુ સારી કથા કરો છો, બધાને હૃદય જીતી લે છે, એ બધાના હૃદય, એનામાં વ્યવહારિકની સૂઝ છે, આધ્યાત્મિકતાની સૂઝ છે, 5 વ્યક્તિને પકડવાની સૂઝ છે, 5 હરિભક્તોને ટ્રેન કરવાની સૂઝ છે, બધું સાધુને ટ્રેન કરવાની સૂઝ, બધી સૂઝ છે એના, એમાં શું નથી? તો સેનાથી? એનાથી ગુરુદેવ રામાનંદ સિંહ પ્રસન્ન હતા? એનાથી ગુરુદેવ રામાનંદ સિંહ મુક્તાનંદ સિંહ લોભાણ હતા? નહીં. ગુરુદેવ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનું રૂપ અતિશય હતું, લાવણ્યમય હતું, સુંદરમય હતું, એનાથી કાંઈ લોભાયમાય નહોતા. ગુરુદેવ રામાનંદ સ્વામી કાંઈ મુક્તાનંદ સ્વામી પ્રતિભા સંપન્ન હતા, એનાથી કાંઈ લોભાયમાન નહોતા. ગુરુદેવ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો આટલો મોટો ત્યાગ, શામદાજી મહારાજ કહેતા આટલો મોટો સોના રૂપાથી શણગારેલા એનો ત્યાગ કરીને આવે, એટલો મોટો ત્યાગ જોઈને સત્પુરુષ કંઈ પ્રસન્ન નહોતા. મુક્તાનંદ સ્વામીની વાણી એકદમ અમૃત ભરેલી અને બધાને ભગવાનના માર્ગે નાખી દે એવા હતા, તે એનાથી કાંઈ ગુરુદેવ રામાનંદ સ્વામી કાંઈ પ્રસન્ન કહેતા
એનાથી કઈ પ્રભાવિત થયા નહોતા. ગુરુદેવ રામાનંદ સ્વામી જો પ્રભાવિત થયા હોય ને તો માત્ર માત્ર એમની અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ ભક્તિથી. ગુરુદેવ રામાનંદ સ્વામી જો અશ્રુથી ભીના થયા હોય ને તો મુક્તાનંદ સ્વામીની અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિથી ભક્તિથી. અને મોટા પુરુષ છે ને એ આનાથી પ્રભાવિત થતા હોય છે. મોટા પુરુષ કઈ થોડા કઈ ગમે એટલો ત્યાગ કરીને આવ્યો હોય ને ગમે એટલો આજે મોટા 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 ઘર છોડીને આવ્યા હોય ને ગમે એટલું તમારી ભક્તિ કરતા હોય ને ગમે એટલું જ્ઞાન હોય ને ગમે એટલું ડોનેશન કરતા હોય ને ગમે એટલું તપ કરતા હોય ને ગમે એટલું વ્રત કરતા હોય ને ગમે એટલા અનુષ્ઠાન કરતા હોય ને ગમે એટલી ભૌતિક બુદ્ધિમાં તો તમારો તો એ તમારા આખા બ્રહ્મા કેટલા આ વિશ્વમાં જેટલા જેટલા મોટા મોટા વ્યક્તિઓ છે ને એ તમામ સાથે ઓળખાણ હોય અને તમામ સાથે કાર્ય લઈ શકતો હોય અને તમામના હૃદયમાં બેસી ગયો તો એનાથી મોટા પુરુષ પ્રસન્ન છે? એનાથી મોટા પુરુષ પ્રસન્ન અને પ્રભાવિત થાય છે? ના ભાઈ ના, મોટા પુરુષ કઈ એનાથી પ્રભાવિત થતા નથી. મોટા પુરુષને ઠાકોરજી મહારાજ કઈ એનાથી પ્રભાવિત નથી થતા. અને એનાથી થતો તો શ્રીજી મહારાજને કેમ કેવું પડત અમારે તો મોટા માણસ સાથે બનતું નથી? કેમ કેવું પડત મહારાજની વર્તાળમાં? ઠાકોરજી મહારાજ અને મુક્તાનંદીય પરંપરાના સદગુરુ હોય કે આપણા પ્રગટ સત્પુરુષ હોય કે સંત હોય એવા જે સત્પુરુષને ધારી રહેલા એનાથી કાંઈ પ્રસન્ન કે પ્રભાવિત થતા લૌકિક કે ભૌતિક એ સૂઝબૂઝથી કાંઈ પ્રસન્ન કે પ્રભાવિત થતા નથી. એ પ્રસન્ન થતા હોય ને તો મુક્તાનંદ જીવનમાંથી આપણે જોઈ લઈએ કે ગુરુદેવ રામાનંદ સ્વામી કેમ પ્રભાવિત થયા, કેમ પ્રસન્ન થયા. ભાઈ મુક્તાનંદ સ્વામીની એવી અનન્ય ભક્તિ હતી ને, એવી નિષ્કામ અને એવી નિખાલસ અને આજ્ઞાંકિત અને દાસત્વ યુક્ત હતી ને, એટલા માટે એ પ્રભાવિત રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીથી હતા, મુક્તાનંદ સ્વામી હતા. કારણ કે મુક્તાનંદ સ્વામી અનન્ય ભક્તિ હતી. અને જ્યારે ન થાય ને એ ભક્તિ તો મુમુક્ષુ આપણે ભગવાનના માર્ગે ચાલીએ છીએ આપણે બધા ભેગા થઈને. અને જો આવી ભક્તિ ઠાકોરજી મહારાજમાં અને સત્પુરુષ પ્રત્યે અનન્ય ન થાય ને, એકાંતિકી ન થાય ને, એકમેવાદિત્યમ બ્રહ્મ કેમ છે, એક જ બ્રહ્મ છે, એક જ પુરુષોત્તમ નારાયણ છે એમ હૃદયમાં જ્યાં સુધી આપણને એમ ન થઈ જાય ને કે મારું ગમે તેવું થાય થાય પણ આ ઠાકોરજી મહારાજ મારો વાલો અને આ મારી મુક્તાનંદીય પરંપરા અને આ સદગુરુ અને આ સાધુ એ ન છૂટે, એ ન છૂટે ને ન છૂટે. ભલે ગમે એટલા મને રજોગુણના ઘાટ આવે, ગમે એટલા રજોગુણના તમોગુણના ઘાટ આવે, ગમે એટલું મારાથી બીજું કંઈ થઈ જાય પરંતુ આ ન છૂટે, ન છૂટે, ન છૂટે. મુક્તાનંદ સાને એવું હતું ગુરુદેવ પ્રત્યે, ગુરુદેવ પ્રત્યે એવું હતું. મુક્તાનંદ સ્વામીને શું હતું, શું હતું મુક્તાનંદ સ્વામી પ્રત્યે? ભક્તિ. મુક્તાનંદ સ્વામી ભક્તિ હતી એટલા માટે ગુરુદેવ રાજી થયા. ગુરુદેવ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મેં મોહબત રખતે થે, ગુરુદેવ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મેં પ્રેમ કરતે થે, ગુરુદેવ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પ્યાર કરતે થે, ઇશ્ક કરતે થે, લગાવ રખતે થે, ફિદા થે, ફના થે. ઉસકા જો કોઈ કારણ હો તો ક્યા થા કારણ, ઉસકા એક હી કારણ થા. હમારે ગુરુદેવ આદિ મુક્ત મુનિ કી ભક્તિ કી એસી કરિશ્મા થી, હમારે ગુરુદેવ મુક્તાનંદ મુનિ કી ભક્તિ અતિ સુંદર થી, મનોહર થી. ગુરુદેવ રામાનંદ સ્વામી મેં ઇસલિયે ગુરુદેવ રામાનંદ સ્વામી કે હૃદય મેં વો બસ ગયે, બસ ગયે. અને મુક્તાન કે હૃદય મેં પણ વો કોણ બસ ગયે, રામાનંદ મુનિ બસ ગયે, બસ ગયે. એટલા માટે ગુરુદેવ રામાનંદ સ્વામી અતિશય પ્રસન્ન હતા એમની ભક્તિથી અને પ્રસન્ન હતા ને એટલા માટે એમને કથા કરવા બેસાડ્યા હતા. નહીં કે એનામાં લૌકિક ને ભૌતિક ને બધું જોઈને સૂઝબૂઝ જોઈને એનાથી નહીં, પરંતુ અનન્ય ભક્તિ જોઈને પ્રસન્ન હતા એટલા માટે કથા કરાવતા હતા. કે વાણી જોઈને નહીં કે મુક્તાનંદ બિહાડો ને બધા સત્સંગના રંગે ચડે એવું નહોતું. માત્ર માત્ર જ્યારે સત્પુરુષ
મુમુક્ષુની આવી ભક્તિ જોવે છે ને ત્યારે છે ને રંકમાંથી રાજા કરી નાખે છે. અને હાવ થડમાં થર્ડ ક્લાસ હોય ને તો પુરુષોત્તમની નારાયણની બાજુમાં બેસાડી દે છે. જો આવી અનન્ય ભક્તિ હોય ને, કોઈ સાધન ન કર્યા હોય, માત્ર માત્ર અમે તમણાને તમે હમણાં આવી એક અનન્ય ભક્તિ થઈ જાય ને તો સત્પુરુષને એ મુમુક્ષુને પુરુષોત્તમની નારાયણની બાજુમાં બેસાડવો જ પડે. એટલા માટે ગુરુદેવ રામાનંદ સ્વામીમાં આવી ભક્તિ મુક્તાનંદ સ્વામી જોઈને એટલા માટે નક્કી કર્યું, હવે તો આના દ્વારા મારે ધોરીમાર્ગ ચલાવવો છે. અને આવી રીતે કથા વાર્તા કરાવતા હતા. અને ધોરીમાર્ગ શું છે એ વાતને આપણે આવતીકાલે દોહરાવીશું. એ કથાને પૂર્ણ કરી છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની.